હેલો, મારા કિચનમાં તમારું ઘણું સ્વાગત છે. અને આજે તમે મારા કિચનમાં આવ્યા છો તો હું તમારી સાથે શેર કરીશ બોનીટા કેકની રેસીપી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. બોર્નવિટા કેક બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ મેંદો લીધો છે, યાની કે ઓલ પર્પઝ ફ્લોર. 200 ગ્રામ આપણે બુરુ લેવાની છે. તમે બુરુની બદલે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. 150 ml દૂધ લેવાનું છે. 3 ટેબલ સ્પૂન બોર્નવિટા લીધું છે અને તેને મેં મિક્સરમાં સરસ રીતે ક્રશ કરી લીધું છે. 3 ટેબલ સ્પૂન દહીંની જરૂર પડશે આપણે. 1 ટેબલ સ્પૂન તેલ, 8 થી 10 ટીપા વેનિલા એસેન્સ, 1 ટીસ્પૂન કોફી પાવડર, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા. તો બધી જ વસ્તુ આપણે રેડી રાખી છે, તો કેક બનાવવાનું શરૂ કરીએ. અને આજની એક ખાસ ટીપ, આપણે જ્યારે પણ આ કેક બનાવીશું ત્યારે દરેક વસ્તુ આપણે રૂમ ટેમ્પરેચર પર લેવાની છે, ફ્રીજમાંથી નીકાળી અને તરત જ આપણે તેનો ઉપયોગ નહીં કરીએ. અને હવે આપણે જે વાસણમાં કેક બનાવવાની છે તેને ગ્રીસ કરી લઈશું. ગ્રીસ કરવા માટે આપણે લગભગ 2 થી 3 ટીપા જેટલા તેલની જરૂર પડશે. આ રીતે 2 થી 3 ટીપા તેલ લઈ અને તેને સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. બાઉલની ચારે બાજુ પણ આપણે તેને સરસ રીતે સ્પ્રેડ કરીશું અને સ્પ્રેડ કર્યા પછી આપણે તેમાં થોડો મેંદો લઈશું અને તેને ચારે તરફ ફેલાવી દઈશું લગભગ આ રીતે. અને સરસ રીતે ફેલાવ્યા પછી આપણે તેને સાઈડમાં મૂકીશું. અને હવે એક બીજા બોલમાં આપણે આ રીતે ગળણીની મદદ વડે બધી જ વસ્તુને ચાળી લઈશું. અને તેના માટે મેં સૌથી પહેલાં લીધો છે 200 ગ્રામ મેંદો, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર વન ટીસ્પૂન કોફી પાવડર અને 3 ટેબલ સ્પૂન મેં બોર્નવિટા પાવડર લીધો છે અને તેને મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાનો છે. અને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે ચાળી લઈશું અને તે પછી આપણે તેમાં મેળવીશું દળેલી ખાંડ અથવા તો જે તૈયાર બુરુ ખાંડ મળે છે તે આપણે લેવાની છે. ફરી એકવાર સરસ રીતે તેને ચાળી લેવાનું છે. આ બધી જ વસ્તુ ચડાઈ જાય એ પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તે પછી આપણે તેમાં દૂધ ઉમેરીશું. દૂધ આપણે ધીમે ધીમે કરીને ઉમેરીશું અને સતત હલાવતા પણ રહીશું એટલે તેમાં ગાંઠો ના પડી જાય. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે. લગભગ મેં 150 ml દૂધનો ઉપયોગ કર્યો છે. અને હવે એમાં આપણે ઉમેરીશું વેનિલા એસેન્સના લગભગ 8 થી 10 જેટલા ટીપા અને તે બિલકુલ ઓપ્શનલ છે. એસેન્સને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે તેમાં ઉમેરીશું 3 ટેબલ સ્પૂન જેટલું દહીં અને દહીંને આપણે આ રીતે ફેટી લેવાનું છે. સરસ રીતે ફેટી લીધા પછી આપણે તેને બેટરમાં ઉમેરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને એ વાતનું ખાસ ધ્યાન રહે કે તેમાં બિલકુલ જ ગાંઠો ના પડવી જોઈએ. અને હવે આપણું કેક બેટર બિલકુલ તૈયાર છે. તો આપણે જે ગ્રીસ કરીને બાઉલ રાખ્યો હતો તે બાઉલમાં આપણે તેને ટ્રાન્સફર કરી લઈશું. બેટર આપણે લગભગ આટલી કન્સિસ્ટન્સીમાં રાખીશું, વધારે જાડું અથવા તો પતલું બિલકુલ નહીં રાખીએ.
અને હવે બાઉલને એક નેપકિન પર મૂકવાનો છે અને આ રીતે તેને થોડું થપથપાવી લઈશું. અને હવે માઇક્રોવેવને હાઈ સ્પીડ પર આપણે 6 મિનિટ માટે ઓન કરી લઈશું. છ મિનિટ પછી જ્યારે મેં કેકને વચ્ચેથી ચેક કરી તો તે થોડી કાચી હતી, તો મેં 1-1 મિનિટ કરી અને 2 વાર તેને બેક કરવા મૂકી છે, એટલે કે તેને લગભગ 8 મિનિટ જેટલો સમય લાગ્યો છે. પરંતુ દરેક માઇક્રોવેવમાં અલગ અલગ સ્પીડ અને ટેમ્પરેચર હોય છે, તેથી કેકને બેક થવામાં અલગ અલગ સમય લાગી શકે છે. ફરીથી એકવાર આપણે તેને ચેક કરી લઈએ. ચપ્પુ એકદમ સાફ બહાર આવી રહ્યું છે, એટલે કે તે સરસ રીતે બેક થઈ ગઈ છે. તો હવે આપણે તેને થોડી વાર ઠંડી થવા દઈશું અને પછી તેને બહાર કાઢીશું. કેકને મેં 15 મિનિટ માટે ઠંડી થવા દીધી છે અને હવે આપણે કેકને રિમોલ્ટ કરી લઈશું, એટલે કે બાઉલમાંથી બહાર નીકાળી લઈશું. એક બાજુથી કેક બાઉલથી જાતે જ અલગ થઈ ગઈ છે, પરંતુ જે બાજુથી કેક અલગ નથી થઈ તે બાજુથી આપણે આ રીતે ચપ્પુની મદદ વડે તેને અલગ કરી લઈશું. ચારે બાજુથી અલગ કર્યા પછી બાઉલની ઉપર આપણે એક ઢાંકણ મૂકવાનું છે, લગભગ આ રીતે. અને ઢાંકણ મૂક્યા પછી બાઉલને આપણે પલટાવી લેવાનું છે, એટલે કેક એની જાતે જ ઢાંકણમાં આવી જશે. સરસ બની ગઈ છે કેક. આપણે કાપી અને ચેક કરી લઈએ કે તેનું સ્ટ્રક્ચર કેવું છે અને કેટલી સ્પંજી થઈ છે. કેકનું સ્ટ્રક્ચર બહુ જ સરસ દેખાઈ રહ્યું છે અને સાથે તે એટલી જ સ્પંજી પણ બની છે. તો આપણી બોનવીડા કેક હવે બિલકુલ રેડી છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, અને ત્યાં સુધી બાય બાય. Cook tasty, stay healthy.